વડોદરાના પાદરામાં 30 વર્ષીય યુવાન સંક્રમિત થયો છે. તંત્રએ સમગ્ર વિસ્તારને કન્ટેનમેન્ટ વિસ્તાર જાહેર કર્યો. યુવાનના ઘરે અને સમગ્ર વિસ્તારમાં આરોગ્ય તંત્રનું ચેકિંગ કરવામાં આવ્યું. પાદરા પાલિકાના સ્ટાફે ઘટના સ્થળે પહોંચી તપાસ આદરી છે. સંક્રમિત વિસ્તારમાં આવન જાવનના રસ્તા પણ સીલ કરવામાં આવ્યા. પાદરા ગામના ગ્રામ્યોની ચોકારી ગામની અંદર એક પોઝિટિવ કેસ આવ્યા બાદ ફરી એકવાર પાદરા શહેરની અંદર કોરોનાનો પગ પસાર્યો થઈ ચૂક્યો છે. પાદરાના ઉધુ બુલાણી ખડકીની અંદર એક પોઝિટિવ કેસ આવ્યો છે. જે બુટલે ઘર હતો, જે દારૂ વેચતો હતો, અને પોલીસે જેની ધરપકડ કરી તેનું મેડિકલ રિપોર્ટ કરવામાં આવ્યું હતું. જેને લઈને તેનો ગઈ મોડી રાત્રિએ જ કોરોના પોઝિટિવ આવ્યો હતો. જેને લઈને તંત્ર પણ સજાગ થયું છે. અને આ જે વિસ્તાર છે, જે વિસ્તારનો જે રહેવાસી છે, તે વિસ્તારને આખો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. મામલતદાર સહિતની મામલતદાર તેમજ આરોગ્ય વિભાગની જે ટીમો અહીં આગળ પહોંચી ચૂકી છે અને તમામ જે વિસ્તારના લોકોના સેમ્પલો પણ લેવાની કાર્યવાહી હાથ ધરી છે. આ જે પ્રકારે દ્રશ્યોમાં જોયું, જે પ્રકારે આ વિસ્તારને છે તે સીલ કરી દેવામાં આવ્યો છે અને તમામ જે વિસ્તાર છે, વિસ્તારની અંદર જે પતરાપ લગાવીને તમામને સીલ કરી દેવામાં આવે છે. એને લોકો પણ છે, લોકો પણ ક્યાંક ને ક્યાંક લોકોની અંદર ભય ફેલાયો છે, જેને લઈને લોકોએ પણ હવે સાવચેત રહેવાની જરૂર છે. કારણ કે પાદરા શહેરની અંદર પણ એક કોરોના પોઝિટિવ બહાર આવ્યો છે, જેને લઈને વિસ્તારની અંદર પણ ક્યાંક ને ક્યાંક ભયનો માહોલ સર્જાયો છે. ત્યારે આપણે આપણી સાથે અહીંના સ્થાનિક ક્ષેત્રની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. શું કહેશો, કયા પ્રકારની આગળ જે કાર્યવાહી કરવામાં આવી? અહીંયા અમારા રાણાવાસની અંદર વધવ પુલાણી ખડકીની બાજુની અંદર જે રાણાવાસ આવેલો છે ત્યાં નજીક છે, એટલે અમે અહીંયા પતરા મારીને અમે કોર્ડન કરી દીધું છે. તણે ચારે બાજુ અમે છોકરાઓના સહકારથી ચારે બાજુ પતરા મારીને સીલ કરી દીધી, જેથી કરીને કોઈ વ્યક્તિ આપાથી અપા ના જાય, એ સાઈડથી આ બાજુ ના આવે એટલી અમે તકેદારી રાખી છે. એટલે ચોક્કસથી કહી શકાય કે આ જે વિસ્તાર છે રાણાવાસને પણ સીલ કરવામાં આવે છે તંત્ર દ્વારા. તેને લઈને આ વિસ્તારમાંથી કોઈ અવર જવર પણ નહીં થઈ શકે, અહીંથી કોઈ પણ પ્રકારનું કોઈ પણ વ્યક્તિ બહાર નહીં જઈ શકે કે અંદર પણ નહીં આવી શકે. ચોક્કસથી એક વાત ચોક્કસથી કહી શકાય કે જે આ બુટલેગર હતો, જે મોન્ટુ નામનો જે ઓધો બુલાની ખડકીનો, જેને પોલીસે ઝડપ્યો છે, પોલીસ પણ ક્યાંક કેટલાક લોકોની સંક્રમિત થયા છે તે પણ ખૂબ મોટો સવાલ છે. કારણ કે જો તેની સાથે સંકળાયેલા હશે, સંક્રમિત થયા હશે, તો તેઓના પણ સેમ્પલો લેવામાં આવશે અને તેઓને પણ ક્વોરન્ટાઇન કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. મિતેશ માલી, ઝી મીડિયા, પાદરા. આરોગ્ય ડિપાર્ટમેન્ટની જે અમને સૂચના આપવામાં આવી છે, જે ક્વોરન્ટાઇન જે એરિયા કરે છે એના અમે અત્યારે એ સૂચન પ્રમાણે અમે કાર્યવાહી કરી રહ્યા છીએ. કન્ટેનર ઝોન બનાવી રહ્યા છે અને બફર ઝોન બનાવી રહ્યા છે. એના ભાગરૂપે જે પતરા મારવાની કાર્યવાહી ચાલુ છે, જે સૂચન થાય છે પ્રમાણે. પશ્ચિમ અને ફૂડ એક રાણાવાસ ફર્યો છે અને કોઠી ફર્યો છે, પછી તુરત સાહેબને બંગાળી ફર્યો છે. તે બધાના બફર ઝોન તરીકે આપણે અત્યારે નક્કી કર્યા છે અને આપણે આ ટીમ દ્વારા ત્યાં ટીમ મૂકીને બધા સાહેબ બધી જગ્યાએ જે પોઈન્ટ છે, એન્ટ્રી પોઈન્ટ છે, એક્ઝિટ પોઈન્ટ છે, બધી જગ્યાએ સાફ તરફથી આપણા સીલિંગ પ્રોસેસ ચાલુ છે, અત્યારે ચાલુ થઈ ગયા છે. આગળની કાર્યવાહી આપણા ગાઈડલાઈન પ્રમાણે ટોટલ 5 જણા છે. 5 પૈકી એક પોતે રાહુલ થયો અને બીજા એક ફરાર છે અને 3